વિદ્યાર્થી મિત્રો જયશ્રી સ્વામિનારાયણ શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ આઠ એની અંદર નાણાકીય સંચાલન એના વિશે આગળ વાત કરશું તો નાણાકીય સંચાલનની અંદર સૌ તો આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ તો નાણાકીય સંચાલનની પ્રસ્તાવના કે ભાઈ નાણાંનું પણ મૂડીનું પણ સંચાલન કરવામાં આવે સરળ અર્થમાં નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન જો સહેલામ સહેલો આપણે અર્થ કાઢી નાણાકીય સંચાલનનો તો નાણાંનું સંચાલન કરવું એનું નામ નાણાંનું સંચાલન નાણું હે એ ધંધા માટે રક્ત સમાન ગણવામાં આવે છે ધંધાની અંદર નાણું હોવું મૂડી હોવી અત્યંત જરૂરી છે તો નાણું હે ધંધા માટે રક્ત સમાન ગણવામાં આવે છે આપણા શરીરની અંદર રક્ત લોહી ન હોય તો આપણે પૂરું થઈ જાય નાણું હે ધંધા માટે રક્ત સમાન ગણવામાં આવે છે રુધિરાભિશ્રણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી હૃદય રુધિરાભિશ્રણ વગર માનવ જીવન હે એનું અસ્તિત્વ શક્ય નથી તો ધંધાની અંદર પણ નાણું મૂડી વગર ધંધો શક્ય નથી તેમ આપણા શરીરની અંદર લોહી નથી તો આદમી ખતમ એવી રીતના ધંધાની અંદર જો મૂડી ન હોય તો ધંધો ચાલે નહીં તેવી જ રીતે નાણાં વગર ધંધાકીય રકમનું અસ્તિત્વ શક્ય નથી પર્યાપ્ત નાણાં વગર ધંધો શરી કરી શકાય નહીં એટલે કે દરેક ધંધા માટે નાણું હે એ પાયાની ઈંટ ગણવામાં આવે બધા ધંધાની અંદર રૂપિયાની જરૂર પડશે તો રૂપિયાને પાયાની ગણવામાં આવે છે ધંધાના વ્યવહારોને આપણે નિયમિત ચાલુ રાખવા માટે થઈ અને નાણું અત્યંત જરૂરી છે વાસ્તવમાં નાણું એ એવી ધરી છે કે એની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ થઈ કરે છે નાણું છે એ એવી ધરી છે કે એની આજુબાજુના ભાગની અંદર બધી જ જે પણ આર્થિક પ્રવૃત્તિઓ થાય એ નાણાંની આસપાસ થઈ કરે છે નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ છે કે જે નાણાકીય સાધનોનું આપણે આયોજન કરવામાં આવે છે અંકુશ રાખવામાં આવે છે અને આયોજન અને અંકુશાયરે સંબંધ ધરાવે છે નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે છે કે એની સંતોષકારક વળતર કમાવવા સાથેનો નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ થાય વધારે વધારે ઉપયોગ થાય અને આપણને જે વળતર મળે એ આપણને એનાથી સંતોષ થાય તો સમયના પસાર થવા સાથે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર પણ વિકાસ પામ્યું છે નાણાકીય સંચાલનનો જો આપણે ખ્યાલ જોઈએ તો વ્યવહારની અંદર નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે નાણાંકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે અને એની અમલવારી કરવામાં આવે છે એની વ્યાખ્યા જોઈ એફ ડબલ્યુ પાઇસ એને આપણને આપી નાણાકીય સંચાલનની વ્યાખ્યા એફ ડબલ્યુ પાઇસના જણાવ્યા મુજબ નાણાંનો ઉપયોગ નાણાંના ઉપયોગ ઉપર આધારિત આધુનિક અર્થતંત્રની અંદર નાણાકીય સંચાલન એટલે જ્યારે આપણને નાણાંની જરૂર પડે ત્યારે આપણને નાણાં મળી જાય એ પ્રમાણે જે વ્યવસ્થા કરી હોય એને આપણે નાણાંનું સંચાલન કહેવામાં આવે આપણને ડબલ્યુ પાઇસે કીધું કે ભાઈ તમારે જ્યારે પણ નાણાં જરૂર પડે ને તમને નાણાં મળી જાય રૂપિયા મળી જાય તો એ તમે એ પ્રમાણની વ્યવસ્થા કરો એનું નામ નાણાકીય સંચાલન રેમંડ જે ચેમ્બર્સ એને આપણે વ્યાખ્યા આપી કે નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે આપણે નિર્ણય લેવાના એની આપણે અમલવારી કરવાની સરળ બનાવવાની અને એના માટે થઈ અને જરૂરી પગલાં લેવાના એના વિશે વર્ગીકરણ કરવાનું એનું વિશ્લેષણ કરવાનું એની આલોડના કરવાની એવી વ્યાખ્યા આપણને રેમંડ જે ચેમ્બર્સે આપી અને એફડબલ્યુ પાઇસે કીધું કે ભાઈ તમને જ્યારે પણ નાણાંની જરૂર પડે અને તમને નાણાં મળી જાય તો એ પ્રમાણે તમે વ્યવસ્થા કરો તો એ નાણાકીય સંચાલન અને રેમંડ જે ચેમ્બર્સે કીધું કે નાણાંકીય સંચાલન એટલે તમારે નાણાંકીય બાબતો અંગે નિર્ણય લેવાના એની અમલવારી સરળ બનાવવાની એના માટે થઈને જરૂરી પગલાં લેવાના એનું વર્ગીકરણ કરવાનું વિશ્લેષણ કરવાનું એની આલોચના કરવાની પ્રોફેસર એમ કિમ્બાલ એને વ્યાખ્યા આપણને આપી કે ભાઈ નાણાકીય સંચાલન એટલે તો કે ભંડોળ મેળવવાનું આપણે નામાની અંદર જોઈ કે ભાઈ ભંડોળ મૂડી ભંડોળ મેળવવાનું એનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનો અને એની યોગ્ય ફાળવણી કરવાની તો આ બધી વ્યાખ્યા આપણે જોઈ એના ઉપરથી નાણાકીય સંચાલનનું ક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે એમાં ધંધાની શરૂઆતથી લઈ વિસ્તરણ કરવાનું થાય વિકાસ કરવાનું થાય અને ધંધાનો અંત આવે ત્યાં સુધીના જે તમામ જે વ્યવહારો થાય એ બધા જ નાણાકીય નિર્ણયોને આવરી લેવામાં આવે છે ત્યાર પછી જો આપણે નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ જોઈએ તો લાક્ષણિકતાની અંદર નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ નાણાકીય સંચાલનની અને પહેલી લાક્ષણિકતા સંચાલનની એક શાખા તરીકે પણ નાણાકીય સંચાલનની વ્યવસ્થા કરવામાં આવે તો નાણાકીય સંચાલનની અંદર નાણાકીય સંચાલન છે એ સંચાલનની એક શાખા છે એની અંદર નાણાંનો ઉપયોગ આપણે કેવી રીતના કરશું એના માટે આયોજન બનાવવામાં આવે અને અંકુશ રાખવામાં આવશે દેખરેખ રાખવામાં આવશે આ બધા કાર્યનો સમાવેશ આ સંચાલનની શાખા તરીકે થાય કે પહેલાં ભાઈ આપણે નાણાંનો ઉપયોગ કેવી રીતના કરશું એનું આયોજન બનાવવાનું એના ઉપર આપણે અંકુશ રાખવાનું આ બધું કામ સંચાલનની શાખા તરીકે બીજા મુદ્દાની અંદર વાત કરીએ તો એનું વિશાળ કાર્યક્ષેત્ર સંચાલનની જે નાણાકીય સંચાલન છે એની અંદર એનું વિશાળ કાર્યક્ષેત્ર વિશાળ એટલે મોટું આગળ કીધું આપણને કે તમે ધંધાની શરૂઆત કરો વિકાસ કરો વિસ્તરણ કરો અને ધંધાનો અંત આવે ત્યાં સુધી બધી જગ્યાએ ભંડોળની મૂડીની નાણાંની જરૂર પડશે તો વિશાળ કાર્યક્ષેત્ર છે નાણાંનું નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું બધું વિશાળ એમાં નાણાંની જરૂરિયાતનું અનુમાન લગાડવાનું અંદાજ લગાડવાનું કે ભાઈ આટલા રૂપિયાની આપણે જરૂર પડશે પ્રાપ્તિ આપણને ક્યાંથી મળશે પહેલાં અંદાજ લગાવવાનો કે ભાઈ આપણે નાણાંની જરૂર આટલી પડશે બીજું પ્રાપ્તિ ક્યાંથી આપણને મળશે પછી મહત્તમ ઉપયોગ નાણું છે એનો વધારે વધારે ઉપયોગ કરવાનો યોગ્ય ફાળવણી કરવાની અલગ અલગ બધા વિભાગ હોય ખરીદ વિભાગ હે વેચાણ વિભાગ હે ઉત્પાદન વિભાગ હે બધી જગ્યાએ આપણે નાણાંની ફાળવણી કરવી પડશે ખર્ચા થશે તો યોગ્ય ફાળવણી કરો અને એનું આયોજન બનાવો એના ઉપર અંકુશ રાખવામાં આવે ધંધાની શરૂઆતથી એના અંત સુધીના બધા જ નાણાકીય કાર્યોનો આની અંદર સમાવેશ થાય પેલા મુદ્દાની અંદર એમ કીધું આપણે કે ભાઈ નાણાંનો ઉપયોગ કરશું કેવી રીતના પછી આયોજન બનાવશું અંકુશ રાખશું વિશાળ મળશે મહત્તમ ઉપયોગ કરવાનો યોગ્ય ફાળવણી કરવાની બધા વિભાગની અંદર અને પછી આયોજન અને અંકુશનો સમાવેશ થાય તો ધંધાની શરૂઆતથી લઈ અને ધંધાના અંત સુધીના જે બધા જ કાર્યો છે એની અંદર નાણાકીય કાર્યોની અંદર સમાવેશ થાય ત્રીજા મુદ્દાની અંદર વાત કરીએ આપણે નાણાકીય સંચાલનની તો સંચાલકીય નિર્ણયોનો આધાર સંચાલકીય નિર્ણયોનો આધાર તો સંચાલકીય નિર્ણયો માટેનો આધાર નાણાકીય સંચાલન આપણને પૂરો પાડે ઉત્પાદન કેટલું કરવામાં આવશે ઉત્પાદન વધારવું છે કે શું વેચાણ આપણે વધારવું કે શું તો બધી જગ્યાએ રૂપિયાની જરૂર પડશે ઉત્પાદન કરવામાં વેચાણ કરવામાં સંશોધન વિકાસ કરવામાં નવું નવું કંઈક સંશોધન કરવાનું થાય ધંધાનો વિકાસ કરવાનો થાય તો મૂડીની જરૂર પડશે રૂપિયાની જરૂર પડશે નાણાંની જરૂર પડશે આવા બધા જો કાંઈ નિર્ણય લેવાના થાય તો એ નાણાકીય સંચાલન ઉપર આધાર રાખશે ચોથા મુદ્દાની અંદર વાત કરીએ આપણે તો નાણાકીય નિર્ણયો સાથે સંબંધ નાણાકીય નિર્ણયો સાથે સંબંધ રાખવામાં આવે તો રોકાણ કરવામાં આવે મૂડી માળખું અને ડિવિડન નીતિ અંગેના નિર્ણયો સાથે પણ નાણાકીય સંચાલન હે એ સંબંધ ધરાવશે આપણી પાસે રૂપિયા પડ્યા હોય તો આપણે સરકારી જામીનગીરીમાં કંઈક રોકાણ કરી નાખીએ તો એનું આપણને વ્યાજ મળશે રોકાણ કરવાથી એની કિંમત વધે તો રોકાણ કરવાનું થાય બીજું મૂડી માળખું અને ડિવિડન્ડની નીતિ આ બધા અંગેના જો પણ કાંઈ નિર્ણય લેવાના થાય તો નાણાકીય સંચાલન હે એની આરે સંબંધ ધરાવે છે નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક જે બધી ગાણિતિક પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરશે પાંચમાની અંદર જોવા જઈ તો માલિકીના મહત્તમ એટલે વધારે વધારે માલિકીના મહત્તમ વધારે વધારે આર્થિક કલ્યાણ થાય આર્થિક એટલે કે નાણાકીય બાબતની અંદર આર્થિક કલ્યાણનો હેતુ પણ છે માલિકીના જે મહત્તમ આર્થિક કલ્યાણનો પણ હેતુ નાણાકીય સંચાલન સંકળાયેલો છે તો માલિકીના આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન એના બે અભિગમ આવ્યા એક નફાનું મહત્તમીકરણ નફો વધારે વધારે થાય એવું અને બીજું સંપત્તિનું મહત્તમીકરણ સંપત્તિ એટલે મિલકત મિલકત વધારે વધારે ભેગી થાય આવા બે હેતુ હોય માલિકના જે ધંધાનો માલિક હોય એને બે અભિગમ અપનાવ્યા હોય એક એવો અભિગમ અપનાવ્યો હોય કે નફો વધારે મળે વધારે નફો કમાય અને બીજું એવું હોય કે સંપત્તિ વધારે ભેગી કરવી મિલકત વધારે ભેગી કરવી તો આ બે માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ છઠ્ઠા મુદ્દાની અંદર વાત કરીએ આપણે તો ચાવીરૂપ સ્થાન છે જે નાણાકીય સંચાલન છે એ ચાવીરૂપ સ્થાન એની અંદર વાત કરીએ તો નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય રકમના જે આપણે વ્યવસ્થાકીય માળખાની અંદર આપણને ચાવીરૂપ સ્થાન ધરાવે ત્યાર પછી સાતમા મુદ્દાની અંદર જો વાત કરી નાણાકીય સંચાલનની તો સંચાલનના અન્ય વિસ્તારોમાં પણ નાણાકીય સંચાલન હે એ જરૂરી છે તો સંચાલનના અન્ય વિસ્તારો સાથે પણ નાણાકીય જે સંચાલન છે એ સંબંધ ધરાવે ધંધાની મોટાભાગની જે પ્રવૃત્તિઓ છે ધારો કે ઉત્પાદન આગળના ભાગમાં આવ્યું વેચાણ વધારવું બજાર સંશોધન નવનું સંશોધન કરવાનો વિકાસ કરવાનો ધંધાનો વગેરે નાણાં સાથે સંકળાયેલા છે એટલે નાણાકીય સંચાલનની અંદર પૂરતા પ્રમાણમાં ભંડોળ જોઈશે રૂપિયા જોઈશે નાણાં જોઈશે મૂડી જોઈશે તો ઉત્પાદન નીતિ નક્કી કરવામાં વેચાણ નીતિ બનાવવામાં એની ઘડતર કરવામાં પરિવર્તન પણ લાવવું પડશે તો આ અર્થમાં નાણાકીય સંચાલન હે સંચાલનના જે બધા જુદા જુદા વિસ્તારો છે ઉત્પાદન સંચાલન બજાર સંચાલન કર્મચારી સંચાલન આ બધાની સાથે પણ નાણાકીય સંચાલન હે એ સંબંધ ધરાવે છે આઠમા મુદ્દાની અંદર જો વાત કરી તો બે ભાગમાં વિભાજન થઈ જાય બે ભાગમાં વિભાજન કરવામાં આવે નાણાકીય સંચાલન હે એનું બે ભાગની અંદર વિભાજન થાય નાણાકીય સંચાલનને બે ભાગમાં વેચી નાખ્યા દાખલા તરીકે કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન આની અંદર અંદર બે વિભાગની વિભાજન કરવામાં આવ્યા કાયમી મૂડીનું સંચાલન કાર્યશીલ મૂડીનું સંચાલન કાયમી મૂડીના સંચાલનની અંદર કાયમી મિલકતો બધી આવે જેવી કે મકાન યંત્ર જમીન આ બધું લેવા પાછળ જે આપણે રૂપિયા રોકાય એને આપણે કાયમી મૂડી કહેવામાં આવે વગેરેના વિસ્તરણ માટેના જે આયોજનનો સમાવેશ થાય એને આપણે કાયમી મૂડી સંચાલન કહેવામાં આવે અને કાર્યશીલ મૂડીનું જે સંચાલન છે એ આપણા રોજબરોજના ખર્ચા માટે થઈ અને જરૂરી અહીં લખીએ આપણે બે વિભાગની અંદર પહેલો જે વિભાગ હતો એનું નામ આપ્યું આપણે કાયમી મૂડી અને બીજા મુદ્દાની અંદર આપણને કીધી કાર્યશીલ મૂડી જે આપણે રોજબરોજના જે ખર્ચા છે એ પહોંચી વળવા માટે થઈ અને આપણે હાથ ઉપર રૂપિયા રાખવા પડે કાયમી મૂડીની અંદર કીધું કે આપણે જમીન મકાન લેવા પડે યંત્ર લેવા પડે ફર્નિચર આ બધા જે રોકાણ કર્યું આપણે મકાન યંત્ર જમીન આ બધા કાયમી મૂડીના સંચાલનની અંદર આવશે એનો આયોજનનો સમાવેશ એની અંદર થાય અને કાર્યશીલ મૂડીની અંદર કીધું આપણને કે રોજબરોજના જે ખર્ચા થતા હોય એને પહોંચી મળવા માટે થઈ અને આપણે કાર્યશીલ મૂડીનું સંચાલન કરવું પડશે તો આપણે જે મુદ્દા જોયા આઠ એ આ નાણાકીય સંચાલનના લાક્ષણિકતાઓ હતી હવે આપણે જો વાત કરી તો આગળના મુદ્દાની અંદર જે નાણાકીય સંચાલન હે એના હેતુઓ જોઈએ આગળના ભાગમાં બે અભિગમ કીધા આપણને એક નફાના મહત્તમીકરણ કરવાનો અને બીજું સંપત્તિના મહત્તમીકરણ કરવાનો તો નાણાકીય સંચાલન જે હું સપાટીએ બેઠા છે એ લોકો આવા બે હેતુ રાખીને હોય છે તો નાણાકીય સંચાલનની અંદર એના હેતુઓ નાણાકીય સંચાલનનો હેતુ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ નાણાકીય સંચાલન છે નાણાકીય સાધનોનો ઉપયોગ કરી અને માલિકના આર્થિક કલ્યાણ મહત્તમીકરણનો હેતુ રાખે છે એમાં કંપનીના શેર હોલ્ડરો છે અને આ નીચેના ભાગમાં બે અભિગમો સ્પષ્ટ કરવામાં આવ્યા તો એની અંદર જો આપણે પહેલું જોવા જઈ તો નફાના મહત્તમીકરણનો વધારેમાં વધારે જે કંપનીનો માલિક હોય એને એમ થાય કે ભાઈ વધારેમાં વધારે મને નફો મળે એવું મારે કરવું છે અને બીજા લોકોના મનમાં એવું હોય બીજી કંપનીને કે ભાઈ એને નફાનો હેતુ ન હોય તો સંપત્તિ એટલે કે મિલકત ભેગી કરી અને વધારેમાં વધારે એને સંપત્તિ ભેગી કરવી તો આવા બે હેતુ એક નફાનો અને બીજો મહત્તમ સંપત્તિ ઊભી કરવાનો નફાના મહત્તમીકરણના હેતુની અંદર વાત કરીએ આપણે તો નફાનું મહત્તમીકરણ એટલે જે કંપનીની આવક છે એ મહત્તમ કરવી વધારવી કંપનીમાં રોકાણ કરનારાઓ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ કંપનીના શેર ખરીદતા હોય છે તમારી પાસે પણ જો રૂપિયા હોય તો તમે શેર લેશો શું કામ તો કે વધારેમાં વધારે ડિવિડન્ડ મળે એટલા માટે થઈ અને તમે કંપનીના શેર ખરીદી કરશો તો નફાના મહત્તમીકરણની અંદર કંપનીની આવક એ મહત્તમ કરવી કંપનીમાં રોકાણ કરનારાઓ છે એને એમ હોય કે મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશા હોય અપેક્ષા હોય તો કંપનીના શેર ખરીદી કરશે આ અભિગમ અનુસાર કંપનીએ એના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ અને વધારેમાં વધારે ડિવિડન્ડ દેવાનું જે શેર હોલ્ડર હોય એને અને નીતિના જે નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોવો જોઈએ આ સિદ્ધાંત વધુમાં વધુ સૂચવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ જે આ જે કંપનીના માલિક હોય છે એ આવા બધા પ્રોજેક્ટ સ્વીકારશે કે ભાઈ એનો નફો વધારે થવો જોઈએ નફો વધારે થાય એટલે શેર હોલ્ડરો હે જેને રોકાણ કર્યું છે આપણી કંપનીની અંદર તો એ લોકોને ડિવિડન્ડ વધારે દઈશે તો નફાના મહત્તમીકરણના હેતુ દ્વારા કંપની શેર દીઠ કમાણી હે વધારી શકે ડિવિડન્ડ વધારે મળે એટલે શેરનો પણ ભાવ વધારે મળશે રોકાણકારને તો આ બધી વાત હતી નફાના મહત્તમીકરણની તો જો નફાનો મહત્તમીકરણનો સિદ્ધાંત તમે અપનાવો તો તમારે એવા બધા પ્રોજેક્ટ સ્વીકારવા પડશે કે નફો સેમાં વધારે મળે અને બીજો સંપત્તિ એટલે કે મિલકત મિલકત વધારવી છે તો એમાં નફાનો હેતુ નહીં હોય વધારે વધારે કંપની મિલકત લેતી હશે જમીન મકાન તો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે શું તો શેર હોલ્ડરની સંપત્તિનું સર્જન કરે છે જે શેર હોય આપણી કંપનીમાં જેને રોકાણ કર્યું એ શેર હોલ્ડર થયા આપણી કંપનીના જેને શેર લીધા એ શેર હોલ્ડર થયા તો શેર હોલ્ડરની જે છે એને વધારેમાં વધારે સંપત્તિ છે એનું સર્જન થાય છે આથી સંપત્તિના ચોખા વર્તમાન મૂલ્યમાં વધારો થાય એવા આપણે નાણાકીય નિર્ણય લેવાના અને એ કંપની સ્વીકારશે ઉપરની અંદર જોયું તો જે નફો થાય એવા પ્રોજેક્ટ સ્વીકારવામાં આવે આની અંદર તો જે શેર હોલ્ડરો છે એની જે સંપત્તિ છે એમાં વધારો થાય એવા આપણે નાણાકીય નિર્ણયો કંપની છે એ લેશે તો સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે આ અભિગમની અંદર રોકડ પ્રવાહને આપણે માપદંડ તરીકે ગણવામાં આવશે અને એને હિસાબી નફાની અવગણના કરવામાં આવશે એને નફા ઉપર ધ્યાન દેવામાં નહીં આવે એમાં વધારે વધારે શેર હોલ્ડરને સંપત્તિ ભેગી થાય એના ઉપર વધારે ધ્યાન દેવામાં આવશે આગળ વાત કરીએ આપણે સંપત્તિના મહત્તમીકરણની તો સંપત્તિના જે વર્તમાન મૂલ્ય છે જે હાલનું મૂલ્ય છે હાલની કિંમત છે અને જરૂરી મૂડીરોકાણ છે એના વચ્ચેનો જે તફાવત છે એને આપણે સંપત્તિનું ચોખ્ખું મૂલ્ય કહેવામાં આવે છે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય સંપત્તિનું વર્તમાન મૂલ્ય અને સંપત્તિ માટે જરૂરી મૂડી રોકાણ એવા ત્રણ મુદ્દા કીધા આપણને પહેલામાં કીધું સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય સંપત્તિનું વર્તમાન મૂલ્ય અને સંપત્તિ માટે આપણે રોકાણ કરવી નાણાકીય સંચાલનને આવા નાણાકીય નિર્ણય લેવા જોઈએ જેથી કંપનીની સંપત્તિ મહત્તમ બને જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થાય તો એનું પ્રતિબિંબ શેર બજારની અંદર કંપનીના શેરના ભાવ વધશે તો શેરબજારના ભાવ વધે પરિણામે શેર હોલ્ડરોની જે સંપત્તિ છે એનું મહત્તમીકરણ થયું કહેવાય એને કારણે શેર હોલ્ડરની જે મિલકત છે એની અંદર વધારો થયો તો આવા નાણાકીય નિર્ણયો માટે સંપત્તિના જે મહત્તમીકરણનો હેતુ છે એ યોગ્ય અને સ્વીકાર્ય બયનો નફાના મહત્તમીકરણના અભિગમ કરતા સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ ચડિયાતો છે આ બે અભિગમો કીધા આપણને બે હેતુ કીધા એક નફાના મહત્તમીકરણનો અને બીજા સંપત્તિના મહત્તમીકરણનો તો નફા કરતાં આ સંપત્તિનો મહત્તમીકરણ હે એ ચડિયાતો છે અને પ્રો સોલોમન એને સંપત્તિના મહત્તમીકરણના હેતુઓની પણ તરફેણ કરી તો આવી બધી વાત આજે આપણે જોઈ કે ભાઈ પ્રસ્તાવના વ્યાખ્યા જોઈ અને નાણાકીય સંચાલનની જે લાક્ષણિકતા છે તે તો પ્લીઝ શેર સબસ્ક્રાઈબ આપણી આ એસએસજી એમ યુટ્યુબ ચેનલને નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ